હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 12 તો જાનુ કાવ્ય ભણીશું. તો જાનુ કાવ્યનો પ્રકાર છે ઉર્મિ ગીત. ઉર્મિ ગીતમાં સંવેદનાનું વર્ણન કરવામાં આવે છે. હવે તેના કવિ છે સુરેશ દલાલ. તેમનો જન્મ 11/10/1932, મૃત્યુ 10/8/2012. સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ મહારાષ્ટ્રના થાના જિલ્લામાં તેમનો જન્મ થયેલો છે. એકાંત તારીખનું ઘર, નજરું લાગી, ઇટ્ટા કિટ્ટા, ધીંગા મસ્તી, અલગ ચલક, ભીલ્લું, પગની હોળી, હાથ હલેસો, ટીંગા ટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે. હવે ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમને આપ્યો છે. સંમિત કાવ્યનો શબ્દ, તપોવન, ઉપસંહાર, સહવાસ વગેરે તેમના સંપાદનો છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ આ બે તેમના નોંધપાત્ર સંચયો છે. કવિતા દ્વૈમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું છે. તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયેલો છે. પ્રસ્તુત કાવ્યમાં તો જાનુ કાવ્યમાં કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી રચના છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે, તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે પડને ઉચક્યો તો, એટલે કે ગોવર્ધન પર્વતને ઉચક્યો તો. ગાગર ઉતારવાને બહાને કૃષ્ણમય થયેલી ગેલી ગોપી કૃષ્ણનું નાટક્ય ઝંખે છે, તેમનો પ્રેમ ઝંખે છે. અને ગાગરને ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ અહીંયા જોઈ શકાય છે કે ગાગર ઉતારે તે તેનો પતિ એટલે મનોમન તે શ્રી કૃષ્ણને પ્રેમ ઝંખે છે. તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી આવતો નથી. આજે આ અમૂલ્ય અવસર આવ્યો છે તો તેને તમે જવા ના દેશો. વાંસળી, જમુનાજી, ગાયો જેવા સંદર્ભોથી કવિએ આ ગીતની રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ સર્જ્યું છે. તો જાનુ માં અહીંયા શ્રી કૃષ્ણની પ્રેમની ઝંખના કરતી ગોપીની વાત છે. મારી ગાગરે ઉતારો તો જાનુ કે રાજ તમે ઊંચક્યો તો પાડને, હું તો ઘેર ઘેર જઈને વખાણું કે રાજ તમે ઊંચક્યો તો પાડને, આખો દીવા સડીને હાથ માર માડો તો એમાં સા હોય જજાવેતા, કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા, હું તો વેતી જમુનાને અહીં આનો મારી ગાગર ઉતારો તો જાનો કે રાજ તમે ઊંચક્યો તો પાડને, કે રાજ તમે ઊંચક્યો તો પાડને. ડચકારા દઈ દઈને ગાયો ચરાવીને છાય મહી ખાઈ લેવો કોરો, અહીંના ચપટીમાં આવું તો કામ કરી ના કે અહીં નાનકડો ગોકુળનો છોરો, ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતારો તો જાનો કે રાજ તમે ઊંચક્યો તો પાડને, કે રાજ તમે ઊંચક્યો તો પાડને. એકાંતમાંથી લેવામાં આવેલું પ્રસ્તુત કાવ્ય છે. હવે કાવ્યનો ભાવાર્થ સમજીશું. મારી ગાગર ઉતારો તો જાનું
કે રાજ તમે ઉચક્યો તો પારણે મારી ઘાગર ઘાગર એટલે નાનકડું માટીનું સાંકડું વાસણ જેને કહેવાય ઘડો. ગોપી કહે છે કે મારી ઘાગર ઉતારો તો જાણું હું માથે પાણી ભરીને નાનકડો ઘડો માં પાણી લઈને આવી છું. હે રાજ તમે, હે કૃષ્ણ ભગવાન, રાજ કૃષ્ણ ભગવાન, હે રાજ તમે ઉચક્યો તો પડ, પડ એટલે પર્વત ગીરી સમાનાર્થી શબ્દ છે. ગોપી કહે છે કે તો હું જાણું કે તમે ઉચક્યો તો પડને, પડ એટલે કે પર્વતને, અહીંયા ગોવર્ધન પર્વતને ઉચક્યો હોય તેમ હું જાણું. હું તો ઘેર ઘેર જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પાડને. ગોપી કહે છે કે જો તમે મારી ઘાગર ઉતારો અને તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો છે તો હું ઘેર ઘેર જઈને વખાણું. વખાણ કરવા એટલે કે પ્રશંસા કરવી, કે હું પ્રશંસા કરું. પ્રશંસાનો વિરોધી થાય નિંદા. વખાણ એટલે પ્રશંસા. ગોપી કહે છે કે તો હું ઘરે ઘરે જઈને વખાણું, તમારા વખાણ કરું કે રાજ તમે ઉચક્યો તો પાડને. હે કૃષ્ણ ભગવાન, તમે ગિરિરાજ ધરણ એટલે કે તમે ગિરિરાજ પર્વતને ઉચક્યો હતો. આખો દી વાસળીને હાથમાં રમાડો કાના એમાસા હોય જજાવેતા. આખો દી, દી એટલે દિવસ, હસવાઈ હોય દી એટલે દિવસ, દિન દીર્ઘય હોય તો દિન એટલે ગરીબ, અહીંયા દી એટલે દિવસ, દી તળપદો શબ્દો છે. આખો દી વાસળીને હાથમાં રમાડો કાન, અહીંયા તળપદો શબ્દ છે. કાન એટલે કાના, શ્રી કૃષ્ણ ભગવાન. દી એટલે દિવસ, દહાડો. વાંસળીને હાથમાં રમાડો, હાથ એટલે કર, વાંસળી એટલે કૃષ્ણ ભગવાનનું જે વાદ્ય છે તે સંગીતના સાધનોમાંનું એક છે, જે વાંસળી વાંસમાંથી બનેલી હોય છે તે. આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન એમાસા હોય જજાવેતા. અહીંયા ગોપી કહે છે કે આખો દી, દી એટલે દિવસ, કે વાંસળીને રમાડો છો, હાથમાં રમાડો છો એટલે કે રમાડવાનો, એટલે કે અહીંયા વગાડવાની વાત છે. આખો દિવસ વાંસળીને હાથમાં લઈને રમાડ્યા કરો છો કાના, શ્રી કૃષ્ણ ભગવાન. એમાસા હોય જજાવેતા, એમાં શું મોટા વેદ ભણવાના છે. એમાં જાજા એટલે કે એમાં શું વધારે વેદ ભણવાના છે, એમાં શું મોટા વેતા છે. કાંટાળી કેડી પર ઘાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. કાંટાળી કેડી, કાંટાળી કેડી, કેડી એટલે સાંકડો પગદંડી જે રસ્તો હોય તે. ખેતરમાં આવો રસ્તો સામાન્ય રીતે હોય છે કે પગે ચાલીને જવાનો રસ્તો, એને કેડી કહેવાય છે. કાંટાળી કેડી પર ઘાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા. કાંટાળી એટલે કે કાંટાવાળી, જે કેડી એટલે કાંટાવાળો જે રસ્તો છે તેના પરથી અમે ઘાગર લઈને એટલે કે માથા પર અમે ઘડો લઈને પાણી ભરીને આવતા આવીએ છીએ, ત્યારે આવતા અને જતા લોકોને અમે સ્મિત એટલે કે હાસ્ય દઈએ છીએ. સ્મિત, સ્મિત એટલે હાસ્ય, એના સમાનાર્થી શબ્દ છે. એના વિરોધાર્થી શબ્દ થશે રુદન. એટલે કહે છે કે અમે કાંટાળી કેડી પર રસ્તા પર અમે આવતા જતા ઘાગર માથે ભરીને પાણી લઈને આવતા ને જતા લોકોને અમે હાસ્ય આપીએ છીએ. હું તો વહેતી જમુનાને અહીં આનું મારી ઘાગર ઉતારો તો જાણો. હું તો વહેતી ગંગા, વહેતી ગંગા એટલે કે સોરી, હું તો વહેતી જમુનાને અહીં જાણું આનું. વહેતી જમુના, જમુનાનું પાણી જે છે તે કહે છે કે આ વહેતી જમુનાનું જે પાણી છે તે હું અહીં આનું, આનું એટલે લાવું, તળપદો શબ્દ છે. આનું એટલે લાવું, મારી ઘાગર ઉતારો તો જાણું. હું જે નદી વહે છે જમુના નદી, તેનું વહેતું પાણી આ ઘાગરમાં લઈને આવું છું. હે રાજ, હે કૃષ્ણ ભગવાન, તમે મારી ઘાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પડને. ડચકારા દઈ દઈને ગાયો ચરાવીને છાઈ મહી ખાઈ લેવો પોરો. ડચકારા દેવા, ડચકારા ડટ ડટ મોંથી બોલાવો એટલે કે ગાય સોરી બળદ અને ઢોર ઢાંખરને હાંકવા માટે જે મોઢેથી બોલાવવામાં આવે છે તેને કહેવાય ડચકારા. ડચ તેવો અવાજ, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ડચકારા દઈ દઈને ગાયો ચરાવીને છાઈ મહી ખાઈ લેવો કોરો, કે આખો દિવસ તમે ગોકુળમાં ગાયો ચરાવો છો અને ગાયો અને બળદ ચરાવવા માટે મોંથી ડચકારા બોલાવીને કે ચરાવો છો અને છાઈ મહી ખાઈ લેવો પોરો.
ઝાડની છાયડામાં બેસીને પોરો ખાવો, પોરો પોરો ખાવો એક તળપદી શબ્દ છે. પોરો ખાવો એટલે કે આરામ કરવો, વિશ્રામ કરવો, એને રૂઢિપ્રયોગ પણ છે. પોરો ખાઈ લેવો એટલે કે આરામ કરવો. પોરો એ તળપદો શબ્દ છે, એનું શિષ્ટ રૂપ છે આરામ કરવો. તે એટલે કહે છે કે ડચકારો દઈ દઈને, ગાયો ચરાવીને છાય મહી ખાઈ લેવો પોરો. આખો દિવસ ડચકારા દઈ દઈને ગાયો ચરાવી ખાવ છો અને છરડામાં આરામ કરી લો છો. ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો. ચપટી આમ ચપટી વગાડતામાં જ આવું કામ તો ચપટી વગાડતામાં જ કામ કરી નાખે ગોકુળનો નાનકડો છોકરો. જ્યાં કૃષ્ણ ભગવાનનો ઉછેર થયો છે તે ગોકુળ ગામ એટલે કે આવો છોરો. છોરો એ તળપદો શબ્દ છે, એનું શિષ્ટ રૂપ થશે છોકરો. આવો અહીં ગોકુળનો નાનો છોકરો આવું કામ તો આમ ચપટી વગાડતામાં કરી નાખે. ગોપી એવું કહે છે, ફરી ફરી નહીં આવે ટાણું મારી ઘાગરું તારો તો જાનું કે રાજ તમે ઉચક્યો તો પાડને. ફરી ફરી એટલે કે ફરી ફરી આવું ટાણું નહીં આવે, તમે મારી ઘાગર ઉતારવાનું ટાણું એટલે કે સમય વખત આવો સમય નહીં આવે. મારી ઘાગર ઉતારો તો જાણું, એકવાર તમે મારી ઘાગર ઉતારી જુઓ તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પાડને. એટલે કે પર્વતને એકાંતમાંથી લેવામાં આવેલું પ્રસ્તુત કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યમાં ગોકુળનું અને ત્યાંની ગોપીઓ જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ઝંખે છે તેની વાત આ કાવ્યમાં કરવામાં આવે છે. ગોપી મનોમન શ્રી કૃષ્ણને એ વારી જાય છે અને તેના પ્રેમને અહીંયા એનો મનોમન તેનો પ્રેમ ઝંખે છે અને તે કૃષ્ણ ઘેલી બની જાય છે. આમ પ્રસ્તુત કાવ્યમાં કવિ કહે છે કે પાણી ભરીને ગાગર લઈને, ગાગર જે નાનકડું માટીનું વાસણ હોય છે સાંકડા મોંવાળું તે લઈને આવે છે અને એ ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન તમે ઉચક્યો તો પહાડને. પહાડ એટલે પર્વત ગીરી. એને કહે છે કે તમે હું તો જ મને ખબર પડશે કે તમે ગિરિરાજ પર્વતને ઉચક્યો હતો. આમ પ્રસ્તુત કાવ્યમાં ગોપી એ કૃષ્ણને પ્રેમને ઝંખે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય તમને સમજાઈ ગયું હશે. હવે આપણે શબ્દાર્થ અને સમાનાર્થી શબ્દ જોઈશું. ગાગર, ગાગર એટલે ઘડો અથવા તો સાંકડા મોંવાળું એક માટીનું વાસણ. અહીંયા આપણે ગાગર એટલે ઘડો, જે માટીનો ઘડો હોય છે તેને ગાગર કહેવામાં આવે છે. તેનું મોં સાંકડું હોય છે, સાંકડા આકારનું માટીનું એક વાસણ તેને કહેવાય ગાગર. કેડી, કેડી એટલે પગે ચાલીને જવાનો રસ્તો, સાંકડો રસ્તો, પંથ. કેડી, કેડી એટલે સાંકડો રસ્તો, પંથ. ડચકારા, ડચ એવો અવાજ. ડચકારા એટલે શું? ડચ એવો અવાજ જે બળદ અને ગાયોને હકવા માટે જે વપરાય છે તે. અહીંયા ડચકારા એટલે ડચ અવાજ, ડચ એવો અવાજ, ડચ એવો અવાજ. હવે તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપવાનું છે એટલે કે માન્ય રૂપ આપવાનું છે. હવે પોરો, પોરો એટલે આરામ કરવો, પોરો એટલે આરામ. ટાણું, ટાણું એટલે સમય વખત અથવા તો સમય વખત અથવા સમય. છોરો, છોરો શબ્દનું શિષ્ટ રૂપ થશે છોકરો, છોરો એટલે છોકરો. હવે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ, અહીંયા સમાનાર્થી શબ્દ આપણા પૂરા થયા. હવે વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે ઓપોઝિટ વર્ડ્સ. ઝાઝા, ઝાઝા એટલે વધારે, તો વધારેનું વિરોધાર્થી થશે થોડા, ઓપોઝિટ વર્ડ્સ થોડા. હાસ્ય, હાસ્ય શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે રુદન. હસવું તે, એનો વિરોધાર્થી રડવું તે, રુદન રડવું તે. ત્રીજો શબ્દ છે પ્રશંસા. પ્રશંસા એટલે વખાણ, વખાણ કરવા તે, એનો ઓપોઝિટ વર્ડ થશે નિંદા. પ્રશંસા તો નિંદા. હવે લિંગ ઓળખાવો. સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુસકલિંગ. સ્ત્રીલિંગ શબ્દ હોય તો કેવી, પુલ્લિંગ શબ્દ હોય તો કેવો અને નપુસકલિંગ હોય તો કેવુંનો ઉચ્ચારણ થાય. આગળના ચેપ્ટરોમાં પણ આના વિશે આપણે ભણી ગયા. હવે આપેલા શબ્દમાંથી પુલ્લિંગ શબ્દ શોધો.
વાંસળી કેવી? સ્ત્રીલિંગ શબ્દ છે. આપણે કયો શબ્દ શોધવાનો છે? પુલ્લિંગ. પર્વત કેવો? તો આપણે શબ્દ લખીશું પર્વત. પુલ્લિંગ શબ્દ છે પર્વત. હવે સ્ત્રીલિંગ શબ્દ શોધો. કેડી કેવી? કેડી એટલે રસ્તો. પંથ કેવો? ટાણો કેડી. અહીંયા કેડી ટાણું કેવું? કેડી એ સ્ત્રીલિંગ શબ્દ છે. કેડી કેડી કેવી? હવે અનુગ શોધો. અનુગ એટલે પ્રત્યયો. અનુગ એટલે શું થશે? પ્રત્યયો. નો ની નૂ ના થી થકી વળી માથે પરથી અનુગ. હું તો વહેતી ગંગાને અહીં લાવું. હું તો વહેતી ગંગાને, અને એ શું છે? અનુગ છે. તો જવાબ શું લખીશું? ને. હવે તમે આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો છો. તમે આખો દિવસ વાંસળીને, ને શું છે? અનુગ છે, અને મા એ શું છે? અનુગ છે. તો અહીંયા શું આવશે? ને, અને મા એ પ્રત્યય છે, અનુગ છે. હવે રૂઢિપ્રયોગનો અર્થ આપો. પોરો ખાવો. પોરો ખાવો એટલે આરામ કરવો. પોરો ખાવો એટલે આરામ કરવો. ચપટીમાં કામ કરી લેવું. ચપટીમાં કામ કરવું એટલે સહેલાઈથી કામ કરવું. સહેલાઈથી કામ કરવું. હવે શબ્દકોષના ક્રમમાં ગોઠવો. ક કા કી કી તે પ્રમાણે, સોરી, હા, ક કથી જ્ઞ સુધીના વ્યંજન અને અ આ ઈ ઈ સ્વર લઈશું. અથી અહ સુધી. તો અહીંયા શબ્દકોષના ક્રમમાં કક્કાવારીના ક્રમ પ્રમાણે જોઈશું. ક, તો ક એ પહેલો અક્ષર છે. કેળી. કેળી એને એક નંબર આપી દીધો એટલે પછી એને જોવાનો નહીં. ખ પરથી એક પણ શબ્દ નથી. પછી આવશે ગ. તો ગ પરથી શું છે? ગાગર. બે નંબર. પછી ગ ગ ચ છ જ જ ટ ટ વાળો અક્ષર છે એટલે ટને ત્રણ નંબર આપી દઈશું. ટાણું. ટાણું. ટ ઠ ડ ઢ અન ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ. અહીંયા વ વાળા બે અક્ષર છે એટલે વ પહેલાં આવશે. પછી આપણે બારાક્ષરી પ્રમાણે જોઈશું. સરખા સરખા શબ્દવાળા બે અક્ષર હોય તો ક કા કી કી તે પ્રમાણે જોઈશું. તો પહેલો આવશે વખાણ. વખાણ. અને પછી આવશે વાંસળી. વખાણ, વાંસળી, અને છેલ્લે આવશે સ્મિત. તો ત્રણ, ચાર, પાંચ અને છ, આ થયો આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવણી પૂર્ણ થઈ. હવે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી લઈશું કે પ્રસ્તુત કાવ્યના આધારે જે પ્રશ્નોના જવાબ છે તે. શ્રી કૃષ્ણએ કયો પર્વત ઊંચક્યો છે? શ્રી કૃષ્ણએ ગિરિરાજ પર્વત એટલે કે ગોવર્ધન પર્વત ઊંચક્યો છે. હવે તો જાનુ કાવ્યમાં ગોપી કેવી છે? તો જાનુ કાવ્યમાં ગોપી કૃષ્ણ ઘેલી છે એટલે કે કૃષ્ણમય બની ગયેલી છે. ગાગર ઉતારવાને બહાને ગોપી શું ઝંખે છે? ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રી કૃષ્ણનો પ્રેમ ઝંખે છે. કૃષ્ણ ગોકુળમાં શું કરતા હતા? કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવતા હતા. તો પ્રસ્તુત કાવ્ય તો જાણો. શું જાણવાની વાત છે? કે ગોપી જે ગાગર ઉતારીને લાવે છે તે ઉતારો તો હું જાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, એટલે કે પહાડને. આમ પ્રસ્તુત કાવ્યમાં ગોપીએ શ્રી કૃષ્ણને ગાગર ઉતારવાની વાત અને શ્રી કૃષ્ણમય બનેલી ઘેલી થયેલી ગોપી કૃષ્ણનો પ્રેમ ઝંખે છે અને ગોકુળની વાત અહીંયા આ કાવ્યમાં કરવામાં આવી છે. અહીંયા ગ્રામર અને પ્રશ્નોના જવાબ સહિત
આપનું ચેપ્ટર પૂરું થયું, તેને તમારા બુક પેજ નંબર 66 પેજ પર આપેલું છે, તેને ગાશો, તેને વાંચશો, તેનું મનન કરશો અને એને સારા અક્ષરે નોટમાં લખશો.